નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, નીંદણો મગફળીના પાક સાથે ભેજ, પોષક તત્વો, પ્રકાશ અને જગ્યા મેળવવા માટે તીવ્ર હરીફાઈ કરે છે, જેના પરિણામે પાક ઉત્પાદનમાં અને આર્થિક વળતરમાં ઘટાડો થાય છે. આથી નીંદામણોનું યોગ્ય સમય અને યોગ્ય પદ્ધતિથી નિયંત્રણ કરવું અતિ આવશ્યક છે. હાલના સંજોગોમાં મજૂરોની અછત હોવાને કારણે હાથથી નીંદામણ છે એ શક્ય નથી અને ખર્ચાળ પણ છે. તેથી આજે આપણે વાત કરવાની છે કે મગફળીની વાવણી સમયે આપણે કઈ નિંદામણ નાશક દવાનો ઉપયોગ કરીએ અને કઈ એની ભલામણ છે. ખેડૂત મિત્રો, આગળ એ વિશે આપણે વાત કરીએ એ પહેલા તમે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, આ વિડીયોને લાઇક કરી લો અને આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલો. ખેડૂત મિત્રો, સૌથી પ્રથમ આપણે વાત કરવાની છે જે દવાઓ કે જેનો ઉપયોગ વાવણી પહેલા અથવા પાક અને નિંદણના સ્ફોરણ પહેલા તેનો ઉપયોગ કરવાનો છે. ખેડૂત મિત્રો, મુખ્યત્વે ચાર દવાઓ છે તેની ભલામણ કરવામાં આવી છે. તેમાંથી કોઈ પણ એક દવા છે એ આપણે ભલામણ પ્રમાણે ઉપયોગ કરવાની છે. તો સૌથી પહેલી દવા છે કે પેન્ડેમિથેલિન 38.7% CS. આ દવા 45 મિલી 15 લિટર પાણી, એટલે કે 15 લિટરનો જે પંપ હોય તેની સાથે મિક્સ કરી અને વાવણી પહેલા અથવા પાક અને નિંદણના સ્ફોરણ પહેલા આપણે તેનો છંટકાવ કરવાનો છે. તેવી જ રીતે બીજી દવા છે પેન્ડેમિથેલિન, પરંતુ તે 30% EC, કે જે પંપમાં 15 લિટરના પંપમાં 90 મિલી લઈ વાવણી બાદ પરંતુ પાક અને નિંદણના સ્ફોરણ પહેલા આપણે તેનો છંટકાવ કરવાનો છે. ત્યાર પછી દવા છે ઓક્સીફ્લોરફેન 23.5% EC, કે તે પંપમાં, એટલે કે 15 લિટરનો પંપ હોય તેમાં 23 મિલી લઈ અને આ પણ વાવણી બાદ પરંતુ પાક અને નિંદણના સ્ફોરણ પહેલા આપણે તેનો ઉપયોગ કરવાનો છે. અને ચોથી દવા છે મિશ્રિત દવા, કે પેન્ડેમિથેલિન 30% + ઇમેજેથાપાયર 2% EC. આ દવા છે એ 75 મિલી પ્રતિ પંપ, એટલે કે 15 લિટર પાણીની અંદર 75 મિલી લઈ અને આ પણ વાવણી બાદ પરંતુ પાક અને નિંદણના સ્ફોરણ પહેલા તેનો છંટકાવ કરવાનો છે. ખેડૂત મિત્રો, આ દવાઓ મિક્સ કરવાની નથી. આમાંથી આ ચારેય દવાઓમાંથી કોઈ પણ એક દવા છે તેનો આપણે ઉપયોગ કરવાનો છે. એટલે કે વાવણી આપણે કરી દીધી, પ્રથમ પિયત આપીએ, ત્યારબાદ 24 કલાકની અંદર આપણે આનો ઉપયોગ કરવાનો છે. અને એટલે કે જે મગફળીનું બીજ છે અને નિંદામણ છે તેનું સ્ફોરણ થયેલું હોવું જોઈએ નહીં. અને દવા છે એનો છંટકાવ કરતા વખતે ખાસ કાળજી રાખવી. અને ખેડૂત મિત્રો, જો શક્ય હોય તો જ આ દવાઓ છે તેનો ઉપયોગ કરવો. જો તમારે વ્યવસ્થા થતી હોય હાથથી નિંદામણ આંતરખેડ દ્વારા, તો આ જે નિંદામણનાશક દવાઓ છે તેનો ઉપયોગ કરવો નહીં. કારણ કે આ નિંદામણનાશક દવાઓ છે એ જમીનની અંદર તેના અવશેષો લાંબા સમય સુધી જોવા મળે છે. ખેડૂત મિત્રો, આવી ઉપયોગી અને ખેતીલક્ષી માહિતી મેળવવા માટે આ ચેનલને તમે સબસ્ક્રાઇબ જરૂર કરો.